नमस्कार वाला विद्यार्थी मित्रों, अपने YouTube चैनल में आप सर्व विद्यार्थी मित्रों नु फरी एक बार हार्दिक स्वागत छे। धोरण 7 विषय गुजराती द्वितीय सत्र स्व अध्ययन पोथी में चैप्टर नंबर 12 जननी આજે દરેક પ્રશ્નો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાના છીએ। જો મિત્રો ચેનલમાં તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરી નવા વિડિયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। જો મિત્રો તમે આ વિડિયોની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો। અને જો વિડિયો પસંદ આવે તો વધુમાં વધુ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 1, નીચેની કાવ્ય પંક્તિઓમાં રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દ લખી અને વાક્ય પ્રયોગ કરો। મુંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટેન એની લાંડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વર્ષે ઘડી કવ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘબારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। એક શબ્દ આપેલો છે, આશિષ થશે આશિષ। શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને PDF, એ પણ તદ્દન ફ્રી। સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ। તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરિયલ એટલે કે PDF પણ મેળવી શકો છો। તો રાહકોની જોઈ રહ્યા છો મિત્રો, આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન। આશીર્વાદ વાક્ય, નવા વર્ષે વડીલોના આશીર્વાદ મેળવ્યા। બે શબ્દ જનની, જનનીનો અર્થ થશે માતા। વાક્ય, જનનીનો પ્રેમ બારે માસ એક સરખો રહે છે। ત્રીજો શબ્દ ધરણી, ધરણીનો અર્થ થશે ધરતી। વાક્ય થશે ધરતીનો છેડો ઘર ગણાય છે। ચાર શબ્દ નીર, નીરનો સમાનાર્થી થશે પાણી અને વાક્ય થશે ભારે વરસાદ થતા નદીઓના નીર છલી વળ્યા। પાંચ શબ્દ પ્રેમ, અર્થ થશે સ્નેહ। વાક્ય દરેકના ભાગ્યમાં માતાનો પ્રેમ નથી હોતો। છ શબ્દ વ્યોમ, સમાનાર્થી અર્થ થશે આકાશ। વાક્ય થશે ઘડીક વર્ષી વ્યોમ વાદળી રે લોલ। સાત શબ્દ મેઘ, અર્થ થશે વરસાદ અને વાક્ય આજનું વાતાવરણ જોતા બારે મેઘ ખાંગા થશે એવું લાગે છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 2, નીચે અ વિભાગમાં આપેલી કાવ્ય પંક્તિનો યોગ્ય ભાવાર્થ બ વિભાગમાંથી શોધીને ફરીથી લખો। સૌ પ્રથમ આપણે અ વિભાગને રીડ કરી લઈએ। એક, એથી મીઠી તે મોરી માતરે, બે, અમીની ભરેલી એની આખડી રે લોલ, ત્રણ, માડીનો મેઘ બારે માસ રે, ચાર, દેવોને દૂધ એના દોહલ્યા રે, પાંચ, એનો નહીં આત્મે ઉજાસ રે। આ જ કાવ્ય પંક્તિના જે જવાબ છે એ બ માં આપેલા છે, બ એકવાર રીડ કરી લઈએ। એક, માતાનો પ્રેમ કાયમ મળે છે, બે, માતાના પ્રેમનું અંજવાળું ક્યારે આથમતું નથી, ત્રણ, માતાની આંખમાં પ્રેમરૂપી અમૃત ભરેલું હોય છે, ચાર, મારી માતાનો પ્રેમ મધ અને વરસાદના પાણીથી પણ મીઠો છે, અને પાંચ, માતાનો પ્રેમ દેવો માટે પણ દુર્લભ હોય છે। ચલો જોડીએ વ્યવસ્થિત જવાબો સાથે। એક, એથી મીઠી તે મોરી માતરે, તો જવાબ આવશે મારી માતાનો પ્રેમ મધ અને વરસાદના પાણીથી પણ મીઠો છે, બે, અમીની ભરેલી એની આંખડી રે લોલ, માતાની આંખમાં પ્રેમરૂપી અમૃત ભરેલું હોય છે, ત્રણ, માડીનો મેઘ બારે માસ રે, માતાનો પ્રેમ કાયમ મળે છે, ચાર, દેવોને દૂધ એના દોલ્યા રે, માતાનો પ્રેમ દેવો માટે પણ દુર્લભ હોય છે, પાંચ, એનો નહીં આથમે ઉજાસ રે, તો જવાબ આવશે માતાના પ્રેમનું અંજવાળું ક્યારે આથમતું નથી। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો। એક, માત, તો એના જેવો શબ્દ આવશે જાત, વેણ, તો એમના જેવો આવશે કહેણ, ત્રણ, સોડિય, તો એમનું આવશે કોડ, ચાર, પ્રાણ, તો એમનું થશે લાણ, પાંચ, માસ, તો એમનું થશે ઉજાસ।
जो मित्रों वीडियो पसंद आवतो होय तो वधुमां वधु लाइक कमेंट शेयर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। प्रश्न नंबर 4, नीचेना प्रश्नोना उत्तर लखो। एक, अमीनी भरेली एनी आखड़ी रे लोल पंक्तिने समझाओ। माताए बाळक माटे प्रेमनुं झरणुं छे, तेनी आँखमां बाळक माटे हमेशा अमृत रूपी स्नेह जोवा मळे छे। बे, आ काव्यमां माताना प्रेमने प्रकृतिना कया कया तत्वो साथे सरखावी शकाय? तो आ काव्यमां माताना प्रेमने वरसाद, गंगा नदीना नीर, वरसती वादळी, चंद्रनो प्रकाश जेवा प्रकृतिना तत्वो साथे सरखावामां आव्यो छे। 3, माता विशेनी कहेवतो लखो। आज कहेवतोनो उपयोग करी मां विशे 10 वाक्य लखो। कहेवत, माते मां बाकी बधा वगड़ाना वा, खूब जाणीती आ कहेवत मानी मोटाई दर्शावा माटे उपयोगमां लेवाई छे। कोई बीजाने भले गमे तेटलू चाहे पण मानी चाहत पासे बीजा कोईना प्रेमनी विशात नथी। जो माना प्रेमनी किंमत जाणवी होय तो कोई मां वगरना संतानने पूछो। बाळक पासे तेनी दादीमां होई शके, फई होई शके, मासी होई शके, पण सगी मां जेवो प्रेम अने हुफामांथी कोई ना आपी शके। અને આ પ્રેમની ગુણવત્તામાં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડાના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય છે। 4, માતાના પ્રેમને જે પ્રકૃતિના તત્વથી ચડાવ્યો ચડિયાતો બતાવ્યો છે તે પંક્તિ લખો। તો ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ શકી નહીં જડે રે લોલ, વર્ષે ઘડી કવમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ શકી નહીં જડે રે લોલ। 5, જનની કાવ્યનો ભાવાર્થ લખો। મધને મેઘ મીઠા છે પણ માનો પ્રેમ તો એ બંનેથી પણ વધારે મીઠો છે। ધરતી તો ક્યારેક ધ્રુજે પણ માં તો હંમેશા અચળ અને અડગ રહે છે। ગંગાનો પ્રવાહ વધે ઘટે પણ માના પ્રેમનો પ્રવાહ તો એક સરખો રહે છે। વાદળી વરસીને જતી રહે પણ માનો પ્રેમ તો બારે માસ વરસે છે। ચાંદનીના ઉજાસમાં વધઘટ થાય પણ માના પ્રેમનો ઉજાસ તો ક્યારે આથમતો નથી। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ લખો। ઉદાહરણ આપ્યું છે મધથી, એ તો જવાબ આવશે મીઠું। 1, લીંબુ થી, એ તો જવાબ આવશે ખાટું। ગોળ થી, એ તો જવાબ આવશે ગળ્યું। મરચા થી, એ તો જવાબ આવશે કડવું। કારેલા થી, એ તો જવાબ આવશે કડવું, અને મરચા થી છે એની અંદર જવાબ આવશે મિત્રો તીખું। મીઠા થી, એ તો જવાબ આવશે ખારું, અને હળદર થી, એ તો જવાબ આવશે તુરું। જો મિત્રો તમે આવા જ વિડીયો સોલ્યુશન મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઈક કરો, શેર કરો। Thank you.